Hello students, today your new chapter, chapter number 15, probability. We have completed two chapters, that is chapter number 1 and chapter number 5, and today we are going to start chapter number 15, that is called probability. So what is probability first? So if I write it will rain today, second, I thought or say I doubt he will pass the exam. Okay, so it will rain today. Probability એટલે કોઈ વસ્તુ માટે તમે probability કોને કહી શકો? प्रोबेबिलिटी एटले कि आ वस्तु थई पण सके अने आ वस्तु थई पण नहीं सके, बे ऑप्शन होय छे अने डिपेंड्स के तमे केटली वार कई वस्तु करो छो। हवे आ वस्तु मैं अत्यारे जे रीते तमने बोलू छे ए रीते तमने कन्फ्यूजिंग लागशे, बट प्रोबेबिलिटी तमने 9th स्टैंडर्ड में आवशे, 10th स्टैंडर्ड में आवशे, साइंस लेशो तो 11th मेथ्स में आवशे अने 12th मेथ्स में आवशे। अत्यारे जे 9th 10th स्टैंडर्ड में तमे प्रोबेबिलिटी भणवाना छो, दैट इज बेसिक प्रोबेबिलिटी, बराबर छे। अने एमां एक ज इक्वेशन बेस बधुं आवशे, 11th 12th में थोड़ू के हाई स्टैंडर्ड्स प्रमाणे जाय छे। तो समझो बेसिक बधी वस्तुनु एक ज होय छे, आ एक ज स्टेटमेंट छे तेना परथी तमे प्रोबेबिलिटी समझी शको छो। इट विल रेन टुडे, बराबर मैं लखेलू छे इट विल रेन टुडे, तो शू ए श्योर छे के वरसाद थशे? बराबर, देट इज नॉट श्योर। मैं कही दीधुं के इट विल रेन टुडे, बट वरसाद पड़े भी अने नहीं भी पड़े, तो देट इज प्रोबेबिलिटी। हवे आजकलनी जनरेशन में बधा छोकराओ मोबाइल यूज करता होय छे, तो मोबाइल में वेधर फोरकास्ट आवे छे। तो तमे वेधर फोरकास्ट जोजो कोई भी मोबाइल में, तो आजे तमे जोजो तेमां एवुं लखेलुं होय छे के 90% रेन, 80% रेन, तो आ रीते लखेलुं होय छे 90% रेन। तो एनुं मीनिंग शुं थाय? 90% प्रोबेबिलिटी के 90% रेन थशे अने 10% नहीं थशे। तो 90% प्रोबेबिलिटी एटले 90/100, 10% એટલે 10/100, ધીસ ઇઝ પ્રોબેબિલિટી। એટલે જે તમે મોબાઈલમાં વેધર ફોરકાસ્ટ જોવો છો એમાં જે રેન બતાવે છે પર્સન્ટેજ 60% રેન, 70% રેન, એનો મિનિંગ એવો નથી થતો કે 60% રેન થઈ જશે। 60% રેન જો કહીએ, 60% રેન તો કોના 60%, બરાબર જો ડિફરન્સ સમજો। મોબાઈલમાં તમને જ્યારે વેધર ફોરકાસ્ટ જોવો છો ત્યારે સપોઝ એક એવું લખીને આવે છે કે ઇટ વિલ 70% રેન ટુડે, એટલે આ રીતે તમને ક્લાઉડ ડ્રો કરેલું અને નીચે વરસાદનું સિમ્બોલ હોય અને લખેલું હોય 70%, એક્ઝામ્પલ આપું છું। તો એનો મતલબ એવો નથી કે 70% રેન થશે। 70% કોના, એવું તો કંઈ નથી આપેલું ને। 70%નો મિનિંગ થાય 70% ચાન્સીસ છે, 70% પ્રોબેબિલિટી છે કે રેન થશે। તો 70% એટલે 70/100, અને 30% પ્રોબેબિલિટી છે કે રેન નહીં થશે, સો ધેટ ઇઝ કોલ પ્રોબેબિલિટી, બરાબર। હવે સમજો એ જ વસ્તુ સેકન્ડ લખેલી છે, આઈ ડાઉટ હી વિલ પાસ ધી એક્ઝામ। આઈ ડાઉટ, મને ડાઉટ છે કે હી વિલ પાસ ધી એક્ઝામ, બરાબર, એટલે મને ડાઉટ છે કે પાસ કરી શકશે કે નહીં કરી શકશે, સમજ્યા? મને ડાઉટ છે કે હી વિલ પાસ ધી એક્ઝામ, આઈ ડાઉટ હી વિલ પાસ ધી એક્ઝામ, એટલે મને ડાઉટ છે કે એક્ઝામ પાસ કરશે, એટલે એક્ઝામ પાસ કરી બી શકે નહીં બી કરી શકે, સો ધેટ ઇઝ પ્રોબેબિલિટી। જે વસ્તુ શ્યોર નહીં હોય ને, બરાબર, એ વસ્તુ પ્રોબેબિલિટીમાં જાય છે। સપોઝ કોઈ એક ગેમ ચાલતી છે ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયાની, અને ઓસ્ટ્રેલિયા સપોઝ 350 રન મારેલા છે અને છેલ્લા 10 બોલમાં ઇન્ડિયાને 15 રન જોઈએ, 10 બોલમાં 15 રન, તો અમુક લોકો કહેશે કે ઇન્ડિયા જીતી જશે, અમુક કહેશે કે ઓસ્ટ્રેલિયા જીતશે, તો દેટ ઇઝ પ્રોબેબિલિટી। તમે શ્યોર નથી કે ઇન્ડિયા જીતી જશે એ મેચ, ને સામેવાળો બી શ્યોર નથી કે ઓસ્ટ્રેલિયા જીતી જશે, ઇન્ડિયા બી જીતી શકે, ઓસ્ટ્રેલિયા બી જીતી શકે, સો દેટ ઇઝ પ્રોબેબિલિટી, બરાબર। ઇવેન્ટ હોય છે એકચ્યુઅલી 3 ટાઈપની ઇવેન્ટ, એ આપણે 10th સ્ટાન્ડર્ડમાં સ્ટડી કરીશું। એક ઇવેન્ટ એવી હોય છે કે સર્ટેન ટુ હેપન, કે જે વસ્તુ થવાની જ છે, બરાબર, સન રાઇઝિસ ઇન ધી ઇસ્ટ, તો સન ઇસ્ટમાં જ રાઇઝ કરવાનો છે, બરાબર છે, ઇસ્ટમાં જ રાઇઝ કરવાનો છે, એટલે સર્ટેન ટુ હેપન, એ વસ્તુ તાં જ થવાની છે। તમે દુનિયાના કોઈ બી ખૂણે જાઓ તો સન વિલ રાઇઝ ઇન ધી ઇસ્ટ, સન રાઇઝિસ ઇન ધી ઇસ્ટ, સન ઇસ્ટમાં જ રાઇઝ કરે છે, સન વેસ્ટમાં રાઇઝ કરવા નથી જતું, બરાબર, તો દેટ ઇઝ યુનિવર્સલ ટ્રુથ, તો એની પ્રોબેબિલિટી 1 થશે। બટ જો કે એવું કહી દે કે સન રાઇઝિસ ઇન ધી વેસ્ટ, તો એવું કોઈ બી દિવસ પોસિબલ નથી થવાનું, બરાબર, એટલે દેટ ઇઝ અનસર્ટેન, એ વસ્તુ થવાની જ નથી, સો એની પ્રોબેબિલિટી 0, બરાબર। એટલે શ્યોર ઇવેન્ટ બી આવી શકે અને આવી રીતે અનસર્ટેન ઇવેન્ટ બી આવી શકે। જે વસ્તુ શ્યોરલી એ જ થવાની છે તો એની પ્રોબેબિલિટી 1 કહેવાય, અને જે વસ્તુ પોસિબલ જ નથી, થવાની જ નથી, જેવી રીતે કે સન રાઇઝિસ ઇન ધી વેસ્ટ, તો એની પ્રોબેબિલિટી 0 થશે। એટલે પ્રોબેબિલિટી હંમેશા કઈ રીતે હોય? તો પ્રોબેબિલિટી
આ ખાલી એક્ઝામ્પલ છે, આ મીન લખવાનું કે પ્રોબેબિલિટી લાઈઝ આ રીતે, ઝીરો લેસ ધેન ઇક્વલ ટુ પ્રોબેબિલિટી લેસ ધેન ઇક્વલ ટુ વન. મિનિમમ પ્રોબેબિલિટી ઝીરો હોઈ શકે, મેક્સિમમ પ્રોબેબિલિટી વન હોઈ શકે, અને બાકી પ્રોબેબિલિટી ઇન બિટવીન હોય છે, બરાબર. એટલા માટે અહીંયા શું હતું, ઇટ વિલ રેઇન ટુડે, એટલે શ્યોર નથી કે થશે જ, કે શ્યોર નથી કે નહીં જ થશે, થઈ બી શકે નહીં બી થઈ શકે, એના માટે મેં તમને મોબાઈલનું એક્ઝામ્પલ આપ્યું. ઓલરાઈટ, હવે જો આ વસ્તુ તમારે લખવાની છે, પ્રોબેબિલિટી મિનિમમ ઝીરો મેક્સિમમ વન અને એની વચ્ચે, એટલે પ્રોબેબિલિટી લાઈઝ ઝીરો લેસ ધેન ઇક્વલ ટુ પ્રોબેબિલિટી લેસ ધેન ઇક્વલ ટુ વન. પ્રોબેબિલિટી ઇઝ ઓલવેઝ ગ્રેટર ધેન ઇક્વલ ટુ ઝીરો લેસ ધેન ઇક્વલ ટુ વન. સો વોટ વુલ બી ધી ડેફિનેશન ઓફ પ્રોબેબિલિટી? તો સમજો, પ્રોબેબિલિટીની ડેફિનેશનને હું આ રીતે લખું, પ્રોબેબિલિટી ઓફ એની ઇવેન્ટ, એ લોકો ઇવેન્ટ તમને આપશે, સપોઝ ઇવેન્ટમાં આવશે કે તમે કોઈન ટોસ કરો છો, બરાબર, તો હેડ પડેની પ્રોબેબિલિટી કેટલી, તો દેટ ઇઝ ઇવેન્ટ. ઇવેન્ટ શું છે? હેડ પડવો જોઈએ. હવે પ્રોબેબિલિટી ઓફ એની ઇવેન્ટ ઇઝ ઇક્વલ ટુ, તમને સમજાવું છું, ફેવરેબલ આઉટકમ અપોન ટોટલ નંબર ઓફ આઉટકમ. તો મેં તમને કોઈનનું એક્ઝામ્પલ આપ્યું કે પ્રોબેબિલિટી એવી શોધો કે હેડ પડે, તો કોઈનને તમે ટોસ કરો છો અને હેડ પડે એની પ્રોબેબિલિટી કેટલી. તો હેડ આપણું ફેવરેબલ આઉટકમ છે, આપણને હેડ જોઈએ છે, હેડની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની છે. તો ફેવરેબલ આઉટકમ, ટોટલ આઉટકમ કેટલા થાય, એક કોઈનને ટોસ કરો તો કાં તો હેડ પડશે કાં તો ટેલ પડશે, એટલે ટોટલ આઉટકમ બે થયા. એમાંથી તમારો ફેવરેબલ કયો છે? હેડ પડે તે. તો હેડ ઓર ટેલમાંથી એક તમારો ફેવરેબલ છે, હેડ પડે તે, ડિવાઈડ બાય ટોટલ ફેવરેબલ કેટલા છે, હેડ અને ટેલ ટોટલ બે છે, તો 1/2. That is called probability. એ એની ડેફિનેશન છે કે પ્રોબેબિલિટી ઇઝ ફેવરેબલ આઉટકમ જે તમને જોઈએ છે તે, ફોર એની ઇવેન્ટ, ડિવાઈડ બાય ટોટલ નંબર ઓફ આઉટકમ. ધીસ ઇઝ કોલ્ડ પ્રોબેબિલિટી. બહુ જ ઇઝી ચેપ્ટર છે, ઇઝીલી તમે આને ક્રેક કરી શકો છો આ ચેપ્ટરને. હું તમને એક બે એક્ઝામ્પલથી હવે આ વસ્તુને ડિટેલમાં થોડુંક આગળ સમજાવું. તો જોઈએ એક્ઝામ્પલ નંબર વન. એક્ઝામ્પલ નંબરમાં વનમાં કીધું છે, કોઈન ઇઝ ટોસ્ડ 1000 ટાઈમ્સ. અ કોઈન ઇઝ ટોસ્ડ 1000 ટાઈમ્સ, એટલે ટોટલ આઉટકમ કેટલા છે? 1000 ટાઈમ એને ટોસ કરેલો છે, બરાબર છે. હવે એમાં એવું કીધું છે, વિથ ફોલોઈંગ ફ્રીક્વન્સી, હેડ 455, ટેલ 545. કોમ્પ્યુટ ધી પ્રોબેબિલિટી ફોર ઈચ ઇવેન્ટ. કોમ્પ્યુટ ધી પ્રોબેબિલિટી ફોર ઈચ ઇવેન્ટ. તો જો, ઈચ ઇવેન્ટ એટલે ઇવેન્ટ કઈ છે આમાં? તો એક ઇવેન્ટ છે હેડ આવે તે, અને એક ઇવેન્ટ છે ટેલ આવે તે. તો આનો આન્સર, ઇવેન્ટ તમારે લેવાની છે, એક ઇવેન્ટ એ છે, ઇવેન્ટ એ, હેડ પડે તે પહેલી ઇવેન્ટ, તો એને લખાશે ગેટિંગ હેડ. તો એની પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ એ. તો જો, હવે એક ક્વેશ્ચન સમજો, 1000 ટાઈમ આપણે કોઈનને ટોસ કરીએ છીએ, એમાંથી હેડ પડે છે 455 ટાઈમ્સ અને ટેલ પડે છે 545 ટાઈમ્સ. તો એ લોકોએ કીધું કે હેડની પ્રોબેબિલિટી કેટલી અને ટેલની પ્રોબેબિલિટી કેટલી, કોમ્પ્યુટ પ્રોબેબિલિટી ફોર ઈચ ઇવેન્ટ. તો ઇવેન્ટ એ શું છે કે ગેટિંગ હેડ, હેડ આવે એની પ્રોબેબિલિટી કેટલી. તો પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ એ ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ ફેવરેબલ આઉટકમ. ફેવરેબલ શું છે? ગેટિંગ હેડ. તો હેડ કેટલા ટાઈમ્સ આવે છે? 455 ડિવાઈડ બાય ટોટલ નંબર ઓફ આઉટકમ. ટોટલ કેટલા ટાઈમ તમે ટોસ કરો છો? 1000. સો ધીસ ઇઝ યોર આન્સર, 0.455 થઈ ગયું. અને બીજી ઇવેન્ટ, દેટ ઇઝ ઇવેન્ટ બી,
getting tail. तो आ શું થશે probability of B? तो અહીંયા ધ્યાન આપો, probability of B, तो getting tail, tail કેટલી વાર આવે છે? 545 divide by total outcome 1000, तो 0.545 આ તમારો આન્સર થશે, બરાબર છે? ચાલો સિમ્પલ છે, નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. બહુ જ ઈઝી ચેપ્ટર છે, તમે આરામથી સ્કોર કરી શકો છો આ ચેપ્ટરમાં. ઓકે, સો દેટ ઇઝ એક્ઝામ્પલ નંબર ટુ. ટુ કોઇન્સ આર ટોસ્ડ સાઇમલ્ટેનિયસલી 500 ટાઈમ્સ. એક્ઝામ્પલ ટુ, ટુ કોઇન્સ આર ટોસ્ડ 500 ટાઈમ્સ સાઇમલ્ટેનિયસલી, બરાબર? બે કોઈનને 500 ટાઈમ્સ આપણે ટોટલ ટોસ કરીએ છીએ. ટુ હેડ્સ આવે, 105 ટાઈમ્સ. વન હેડ 275 ટાઈમ. એન્ડ નો હેડ 120 ટાઈમ્સ. ફાઇન્ડ ધ પ્રોબેબિલિટી ઓફ અકરન્સ ઓફ ઈચ ઓફ ધીસ ઇવેન્ટ. ઈચ ઇવેન્ટની પ્રોબેબિલિટી, તો ઇવેન્ટ એ ડાયરેક્ટ લખું છું. પહેલું શું છે? ટુ હેડ્સ, તો ગેટિંગ ટુ હેડ્સ, તો પ્રોબેબિલિટી ઓફ એ 105 ટાઈમ્સ આવે છે. ટુ હેડ્સ ડિવાઇડ બાય ટોટલ કેટલા ટાઈમ તમે એને ટોસ કરો છો? 500. તો 105 ડિવાઇડ બાય 500 આ રીતે લખશો તો બી ચાલશે. કટ થાય છે એટલે કટ કરીશું. પાછળ 5 છે, પાછળ 0, તો 5ના ટેબલમાં આવશે 21/100, એટલે 0.21. તમે ડિવિઝન ફોર્મમાં રાખશો તો બી ચાલશે. સેમ વે પ્રોબેબલ ઇવેન્ટ બી, ગેટિંગ વન હેડ, તો એની પ્રોબેબિલિટી 275/500, અને લાસ્ટમાં ગેટિંગ નો હેડ 120/500. પ્રોબેબિલિટી ઓફ એ, બી ઇવેન્ટની પ્રોબેબિલિટી ઓફ બી, અને સી ઇવેન્ટની પ્રોબેબિલિટી ઓફ સી. તો બી ઇવેન્ટ અહીંયા શું થશે? ગેટિંગ વન હેડ, તો પ્રોબેબિલિટી ઓફ બી 275/500, 5 થી 100, 5 થી 5. તમે આ ફોર્મમાં રાખશો પી બાય ક્યુ ફોર્મમાં તો બી ચાલશે. અને સી ઇવેન્ટ ગેટિંગ નો હેડ, તો દેટ ઇઝ પ્રોબેબિલિટી ઓફ સી 120/500. ઓકે, આ ક્વેશ્ચન ઇઝી તો તમને આવડી ગયો, બટ અમે એક વસ્તુ જો તમે નોટિસ કરી હોય તો એવું લખેલું હતું કે યુ આર ટોસિંગ ધ કોઈન ટુ ટાઈમ્સ, ઓર એલ્સ એવું કહેવાય કે યુ આર ટોસિંગ ટુ કોઇન્સ. તો વસ્તુ સમજો, જો તમે બે કોઈનને ટોસ કરો, બે કોઈન, હવે ટેન્થમાં કામ લાગશે એટલે કરાવું છું, એક કોઈન બીજો કોઈન, આ જે કોઈન છે એમાં હેડ ઓર ટેલ પડશે, આ જે કોઈન છે તેમાં હેડ ઓર ટેલ પડશે. તો જ્યારે તમે બે કોઈનને સાઇમલ્ટેનિયસલી એક પછી એક ઉછાળો છો બે કોઈનને, તો એના આઉટપુટ કેટલા હોઈ શકે? તો ટુ કોઇન્સ હોય તો તેના ટોટલ આઉટપુટ 2^2 = 4 હોય છે. આ અલગ કન્સેપ્ટ છે, આની સાથે એને તમે પેલું કન્ફ્યુઝ નહીં થતા, આખો અલગ કન્સેપ્ટ છે, હું તમને સમજાવું છું. બે કોઈનને ટોસ કરું છું હું, ત્યારે ફર્સ્ટ કોઈન પર હેડ ટેલ છે, સેકન્ડ કોઈન પર હેડ ટેલ છે. તો જ્યારે તમે બે કોઈનને ટોસ કરો તો ટોટલ કેટલા આઉટકમ આવે? 2^2. ટુ કોઈન હોય તો 2. 3 કોઈનને ટોસ કરો તો 2^3, 8 આઉટકમ, બરાબર? તો હવે આ 4 આઉટકમ કયા હોય છે? તો એને આ રીતે બતાવાય છે. તો બે કોઈનને જો હું ટોસ કરું તો કાં તો બંને પર હેડ આવી શકે, હેડ સાથે હેડ, હેડ સાથે ટેલ આવી શકે, ટેલ સાથે હેડ, અથવા ટેલ સાથે ટેલ આવી શકે. તો જ્યારે આ ટાઈપનો ક્વેશ્ચન નહીં આવશે, બરાબર, આમાં તો એ લોકોએ લખી જ દીધું છે કે ટોટલ 500 ટાઈમ્સ આપણે ટોસ કરીએ છીએ, એમાંથી 105 ટાઈમ્સ ટુ હેડ્સ આવે છે, બરાબર છે? વન હેડ, વન હેડ કેટલી વખત છે? એક અને બે, તો વન હેડ ટોટલ 275 ટાઈમ્સ આવે છે. અને નો હેડ, નો હેડ એટલે અહીંયા
અહીંયા બંને ટેલ જ છે, તો એવું 120 ટાઈમ્સ આવે છે. એટલે આ ક્વેશ્ચન આખો અલગ છે, બટ આ ક્વેશ્ચન તમને આગળ યુઝફુલ થશે કે જ્યારે તમે બે કોઈનને ટોસ કરો તો ટોટલ આઉટકમ કેટલા થાય. તો ટોટલ આઉટકમ આ રીતે 4 થાય. એ રીતે 3 કોઈનને ટોસ કરો અથવા તો 3 ટાઈમ્સ તમે એક જ કોઈનને ટોસ કરો, 1, 2, 3, તો 3-3 વાર હેડ આવી શકે, હેડ ટેલ આવી શકે, એવી રીતે 8 આઉટકમ આવે. તો એ પણ હું તમને સમજાવીશ કઈ રીતે થાય. તે અત્યારે તમને આ 2 કોઈન્સ વળાવ્યું એટલે તમને સમજાવું છું કે એના ટોટલ આઉટકમ 4 હોઈ શકે, બરાબર? ટોટલ આઉટકમ હવે આ જ રીતે પૂછતે કે યુ આર ટોસિંગ ધી કોઈન ટ્વાઇસ, બરાબર, તો ફાઇન્ડ ધી પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ એટલીસ્ટ 1 હેડ. તો એટલીસ્ટ 1 હેડ જો લખેલું હોતે, આ આખી અલગ વસ્તુ છે, આમાં કેટલા ટાઈમ્સ કરેલું છે તે લખેલું છે, એટલે આની સાથે કમ્પેર નહીં કરો. હું આખો અલગ એક્ઝામ્પલ તમને સમજાવું છું. એટલીસ્ટ 1 હેડ એટલે મિનિમમ એક વખત તો હેડ આવવો જ જોઈએ, જો એકથી વધારે વાર આવે તો બી ચાલે. તો આમાં મિનિમમ 1 ટાઈમ હેડ આ બે કેસમાં આવે છે, અને એકથી વધારે વાર અહીંયા આવે છે. એટલીસ્ટ એટલે એટલીસ્ટ 1 હેડ, એટલે એક હેડ તો હોવો જ જોઈએ, એનાથી વધારે હોય તો બી ચાલે. તો એવા કેટલા કેસ છે? 3 કેસ છે. તો આની ઇવેન્ટ 3 ફેવરેબલ આઉટકમ ડિવાઈડ બાય ટોટલ આઉટકમ 4 2 કોઈનના. તો આ રીતે એની પ્રોબેબિલિટી શોધી શકાય, બરાબર છે? આ તમારા નોલેજ માટે છે, એક્સ્ટ્રા નોલેજ માટે છે. આ તમારે અત્યારે આ રીતના ક્વેશ્ચન છે તો આ રીતે કરવાનું છે. આમાં આપણે ડિટેલમાં બી સ્ટડી કરીશું. આ તમને ખાલી અત્યારે સમજાવવા માટે હતું કે આ રીતના ક્વેશ્ચન આવી શકે કે 2 ટાઈમ્સ જો તમે કોઈનને ટોસ કરો તો માં એટલીસ્ટ 1 ટાઈમ હેડ આવે એની પ્રોબેબિલિટી કેટલી, તો એ આ રીતે શોધી શકાય. આમાં તમને ડિરેક્ટલી આપી જ દે છે કે આટલા ટાઈમ તમે ટોસ કરો છો, 500 ટાઈમ્સ, 1000 ટાઈમ્સ, એટલે ક્વેશ્ચન ડિરેક્ટલી ડિવાઈડ થઈને ઇઝી થઈ જાય છે. ચલો હવે મૂવ કરીએ તો જોઈએ આપણે. જો એક્ઝામ્પલ નંબર 3, એમાં એક ટેબલ છે, હું ટેબલ લખી લઉં. તો એક્ઝામ્પલ નંબર 3માં ટેબલ બનાવું છું. આઉટકમ એન્ડ ફ્રીક્વન્સી 1, 2, 3, 4, 5, and 6. અને ઉપર લખેલું છે ડાઈ ઇઝ થ્રોન 1000 ટાઈમ્સ વિથ ધીસ ફ્રીક્વન્સી, ફાઇન્ડ ધ પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ ઈચ આઉટકમ. ઈચ આઉટકમ માટે તમારે પ્રોબેબિલિટી શોધવાની છે. તો જો આનો આન્સર, ઈચ આઉટકમ કેટલા આઉટકમ છે? 6 આઉટકમ છે. પહેલું શું થશે? એ ઇવેન્ટ પહેલો આઉટકમ શું છે? 1, તો ગેટિંગ 1. તો પ્રોબેબિલિટી ઓફ એ 1 કેટલા ટાઈમ આવે છે? ફ્રીક્વન્સી 179 ડિવાઈડ બાય કેટલી ટાઈમ તમે થ્રો કરો છો? 1000. તો 179 ડિવાઈડ બાય 1000 0.179. આ તમને બેઝિકલી આ ક્વેશ્ચન કેવા હોય છે કે જોઈને ડિરેક્ટલી જ ખબર પડી જાય. ફેવરેબલ આઉટકમ આપી દીધો છે આપણને, કયો જોઈએ? ઈચ આઉટકમ માટે પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની છે. તો પહેલો આઉટકમ 1 છે, તો એ આપણો ફેવરેબલ આઉટકમ છે કે ગેટિંગ 1. તો 1 કેટલી વખત આવે છે? 179. તો દેટ ઇઝ ફેવરેબલ આઉટકમ, નંબર ઓફ ફેવરેબલ આઉટકમ ડિવાઈડ બાય ટોટલ. ટોટલ કેટલી ટાઈમ તમે ટોસ કરો છો? 1000 ટાઈમ. થઈ ગયું. જો હવે એક વસ્તુ સમજો, ડાઈ છે, થ્રો કરો છો. ડાઈ એટલે તમે અત્યારે બધા છોકરાઓ આપણે મોબાઈલમાં લૂડો ગેમ રમતા હોય છે, તો લૂડોમાં તમે ક્લિક કરો તો એ ડાઈ હોય છે. ડાઈમાં કેટલા આઉટકમ હોય છે? 6 આઉટકમ હોય છે, જેને આપણે ગુજરાતીમાં પાસા કહીએ છીએ, બરાબર? તો ડાઈ તમે થ્રો કરો તો કાં તો 1 પડી શકે, કાં તો 2 પડી શકે, કાં તો 3, કાં તો 4, કાં તો 5, કાં તો 6. એટલે આઉટકમ કેટલા થઈ શકે? 1, 2, 3, 4, 5, 6. આમાંથી કોઈ બી એક નંબર આવે, અને એટલું તમારું જે સ્નેક હોય તે આગળ વધે, બરાબર? ઓર એલ્સ તમારું જે કલરનું હોય, વોટ એવર, એને તમે જે બી કહો, તમારી જે ઓબ્જેક્ટ હોય તે એટલા પોઈન્ટ આગળ વધે. જો 1 આવે, તમે ડાઈને થ્રો કરો અને 1 આવે, તો 1 સ્ટેપ આગળ વધે. જો ડાઈ થ્રો કરો અને 2 આવે, તો 2 સ્ટેપ આગળ જાય, બરાબર છે? એવી રીતે 3 આવે તો 3 સ્ટેપ, 6 આવે તો 6 સ્ટેપ, અને પાછો તમને બીજો ચાન્સ મળે. તો આઉટકમ ડાઈ જ્યારે થ્રો કરો છો ત્યારે 1 આવી શકે, એલ્સ 2, 3, 4, 5, 6. જો 1 આમાં શું કીધું છે,
1000 ટાઈમ મેં ડાઈ થ્રો કરી તો એમાંથી 1 કેટલી ટાઈમ આવે છે 179 ટાઈમ, 2 કેટલી ટાઈમ આવે છે 150 ટાઈમ, 3 કેટલી ટાઈમ આવે છે 157 ટાઈમ, એવી રીતે બધાનું. તો આનું જો તમે ટોટલ કરો ને તો એ 1000 થશે, બરાબર. કેમ? બીકોઝ આપણે ટોટલ 1000 ટાઈમ ડાઈને થ્રો કરેલું છે, બરાબર. એમાંથી 1 આવ્યું 179 ટાઈમ, તો એની પ્રોબેબિલિટી કેટલી થઈ? 179 ડિવાઈડ 1000. તો ઇવેન્ટ બી શું થશે? ગેટિંગ 2, કે મેં ડાઈ થ્રો કરી અને એમાં 2 આવ્યું, બરાબર. તો એની પ્રોબેબિલિટી કેટલી થશે? બીની 2 આવે એની પ્રોબેબિલિટી ફેવરેબલ 150, નંબર ઓફ ફેવરેબલ આઉટકમ 2 આવે એ કેટલી વાર થાય છે? 150 ડિવાઈડ બાય ટોટલ કેટલા આઉટકમ છે? 1000. 0 કટ 15/100, 0.15. આઈ હોપ કે હવે તમે પ્રોબેબિલિટી સી ડી ઈ અને એફની ફાઇન કરી શકશો. ગેટિંગ 3, તો 3 કેટલી ટાઈમ આવે છે? 157 ડિવાઈડ બાય ટોટલ કેટલી ટાઈમ થ્રો કર્યું? 1000. સિમ્પલ છે, પ્રોબેબિલિટી ઇઝ વેરી ઇઝી ચેપ્ટર, બરાબર છે. ઓકે, હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કઈ ટાઈપનો છે. ઓકે, એક્ઝામ્પલ નંબર 4, એ તમારે લખી લેવાની છે, બાકીની જે ઇવેન્ટ છે તે આજે લૂડો રમીને ચેક કરજો. એક્ઝામ્પલ નંબર 4માં બી ટેબલ છે, હું ટેબલ લખી લઉં છું. ડિજિટ છે 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 and 9. ક્વેશ્ચન પછી વાંચું છું, ટેબલ બનાવું છું. અને ફ્રિકવન્સી એટલે એ કેટલી વખત ડિજિટ આવે છે. ફ્રિકવન્સીનો મિનિંગ શું થાય? કે 0 ડિજિટ કેટલા ટાઈમ આવે, દેટ ઇઝ ફ્રિકવન્સી. જો તમને સાયન્સમાં ઇન્ટરેસ્ટ હોય તો 11th 12th તમે સાયન્સ લો તો આ બધું ડિટેલમાં તમને સમજવા મળે, તો એ ટોપિક તમને ઇન્ટરેસ્ટિંગ લાગે ત્યારે. 22, 22, 20, 10, 14, 28, 16 and 20. ઓકે, ધીસ ઇઝ યોર એક્ઝામ્પલ નંબર 4. સો હવે એક્ઝામ્પલમાં શું કીધું છે? ઓન ધ પેજ ઓફ અ ટેલિફોન ડિરેક્ટરી. પહેલાં અત્યારે તો નહીં, અત્યારે તો મોબાઈલમાં જ બધા ટેલિફોન નંબર આપણે કરીએ છીએ. પહેલાંના જમાનામાં ટેલિફોન ડિરેક્ટરી આવતી હતી, બરાબર. તો ઓન ધી પેજ ઓફ ટેલિફોન ડિરેક્ટરી ધેર વર 200 ટેલિફોન નંબર. તો સમજો કે એક ડાયરી છે, એ ડાયરીની અંદર 200 ટેલિફોન નંબર છે. ધ ફ્રિકવન્સી ડિસ્ટ્રીબ્યુશન ઓફ ધેર યુનિટ પ્લેસ ડિજિટ. હવે ફ્રિકવન્સી ડિસ્ટ્રીબ્યુશન ઓફ યુનિટ પ્લેસ ડિજિટ આપેલું છે, ઇઝ ગીવન ધીસ ટેબલ. વિધાઉટ લુકિંગ એટ ધી પેજ, ધી પેન્સિલ ઇઝ પ્લેસ્ડ ઓન વન ઓફ ધીઝ નંબર્સ. ધ નંબર ઇઝ ચૂઝન એટ રેન્ડમ. વોટ ઇઝ ધ પ્રોબેબિલિટી દેટ ધ ડિજિટ ઇન ઇટ્સ યુનિટ પ્લેસ ઇઝ 6? ડિજિટ ઇન ધ યુનિટ પ્લેસ ઇઝ 6, એવું કીધું છે, બરાબર. ક્વેશ્ચન હું તમને સમજાવી દઉં શું કહેવા માગે છે. એક ડાયરી છે, ટેલિફોન ડિરેક્ટરી છે, એની અંદર 200 નંબર છે, 200 નંબર, બરાબર. હવે એ 200 નંબર હું કોઈ બી પેજ રેન્ડમલી સિલેક્ટ કરું છું અને નંબર એમાંથી એક સિલેક્ટ કરું છું, તો એના યુનિટ પ્લેસ પર 6 આવે તેની પ્રોબેબિલિટી કેટલી? ક્વેશ્ચન સમજ પડી? 200 ટેલિફોન નંબર છે એક ડિરેક્ટરીમાં, બરાબર. મેં ડિરેક્ટરી હાથમાં લીધી, ડિરેક્ટરી ખોલું છું, એ ખોલીને કોઈ બી એક નંબર રેન્ડમલી સિલેક્ટ કરું છું અને એ નંબરના યુનિટ પ્લેસ પર 6 હોય તેની પ્રોબેબિલિટી કેટલી? સિમ્પલ ક્વેશ્ચન છે. જો હવે હું તમને પહેલાં તો સમજાવી દઉં. કોઈના મોબાઈલ નંબર છે, સપોઝ મોબાઈલ નંબર લખું છું, બરાબર. બીજો કોઈ નંબર લખું છું, બરાબર. ત્રીજો કોઈ નંબર, સો ઓન. તો યુનિટ પ્લેસ આને કહેવાય, બરાબર. તો એક વસ્તુ છે, યુનિટ પ્લેસ, યુનિટ પ્લેસ પર કયા કયા ડિજિટ આવી શકે? યુનિટ પ્લેસ પર કાં તો 0 આવી શકે, કાં તો 1 આવી શકે, કાં તો 2, કાં તો 3, કાં તો 4, કાં તો 5, કાં તો 6, કાં તો 7, કાં તો 8, કાં તો 9, બરાબર. કોઈ બી નંબર હોય, કોઈ બી મોબાઈલ નંબર હોય, તો એને યુનિટ પ્લેસ પર 9 ડિજિટમાંથી કોઈ બી એક નંબર, સોરી, આ 10 ડિજિટમાંથી કોઈ બી એક ડિજિટ જ હોઈ શકે. 0 to 9, એના પછીનો ડિજિટ તો પોસિબલ જ નથી. યુનિટ પ્લેસ પર એક ડિજિટ હોય, તો એ ડિજિટ કયો હોઈ શકે? ઇધર 0 ઓર 1 ઓર 2, સેમ, 3 થી 9 સુધી, 9 સુધી.
તો આપણે એ લોકોનો ક્વેશ્ચન્સ કેવો છે કે જ્યારે મેં ડિરેક્ટરી ઓપન કરું છું અને એક નંબર રેન્ડમલી સિલેક્ટ કરું છું તો એને યુનિટ પ્લેસ પર 6 આવે એની પ્રોબેબિલિટી કેટલી? ઓકે, તો કોઈ બી નંબર હોય, કોઈ બી નંબર એના યુનિટ પ્લેસ પર 0 થી 9ની વચ્ચેનો અથવા તો 0 ઓર 9 હોઈ શકે. તો ઇવેન્ટ એ, એણે શું કીધું? ગેટિંગ 6, આપણને 6 જોઈએ છે એટ યુનિટ પ્લેસ, તો એની પ્રોબેબિલિટી કેટલી? હવે જો એ લોકોએ શું કીધું છે કે જ્યારે તમે ડિરેક્ટરી ખોલો છો ને તો એની અંદર 200 નંબર્સ છે, તો એ 200 નંબર્સમાં યુનિટ પ્લેસ પર 0 હોય એવું કેટલી વાર થાય છે? 22 ટાઈમ્સ. યુનિટ પ્લેસ પર 1 હોય એવું કેટલી ટાઈમ થાય છે? 26 ટાઈમ. યુનિટ પ્લેસ પર 2 હોય, મોબાઈલ નંબર જે છે એનો લાસ્ટ ડિજિટ 2 હોય, યુનિટ પ્લેસ એટલે લાસ્ટ ડિજિટ, તો તમારા મોબાઈલ નંબરનો લાસ્ટ ડિજિટ 0 હોય એવું કેટલી ટાઈમ થાય છે? 22 ટાઈમ્સ. ડિરેક્ટરીમાં ટોટલ કેટલા નંબર છે? 200 નંબર્સ, બરાબર. એ 200 નંબર્સમાંથી લાસ્ટ ડિજિટ 0 હોય, બરાબર, 200 નંબર્સ છે, બરાબર. તો આ જે મોબાઈલ નંબર 10 ડિજિટના આવે છે, એ 10 ડિજિટનો લાસ્ટ ડિજિટ, તો એ લાસ્ટ ડિજિટ 0 હોય, 200 નંબર છે, 200 લોકોના 200 નંબર, બરાબર. એ 200 નંબરમાંથી 200 નંબર્સમાંથી લાસ્ટ ડિજિટ 0 હોય એવું કેટલી વાર થાય? 22 ટાઈમ્સ. લાસ્ટ ડિજિટ 1 હોય એવું કેટલી ટાઈમ થાય? 26 ટાઈમ. લાસ્ટ ડિજિટ 2 હોય એવું કેટલી ટાઈમ થાય? 22 ટાઈમ્સ. તો આ ટોટલ નંબર તમે કરો તો ટોટલ 200 નંબર્સ થશે, બરાબર છે. હવે એમાંથી 6 કેટલી ટાઈમ આવે છે ફેવરેબલ આઉટકમ? 14 ડિવાઈડ બાય ટોટલ. ટોટલ કેટલા નંબર છે, કેટલા લોકોના નંબર છે? 200 લોકોના, બરાબર છે. મારો નંબર, તમારો નંબર, એવા ભક્તાશ્રમના ટોટલ 200 સ્ટાફનો નંબર લઈ લો, બરાબર. તો બધાના નંબર જે હશે, મોબાઈલ નંબર એનો જે લાસ્ટ ડિજિટ હશે, મારા મોબાઈલ નંબરનો લાસ્ટ ડિજિટ 5 છે, તમારા મોબાઈલ નંબરનો લાસ્ટ ડિજિટ 0 હશે, કોઈ બીજાના મોબાઈલ નંબરનો લાસ્ટ ડિજિટ 1 હશે, તેવી રીતે લાસ્ટ ડિજિટ મારો 5 છે, એવા બીજા બી અમુક સ્ટુડન્ટનો 5 હશે મોબાઈલ નંબરમાં લાસ્ટ ડિજિટ, બરાબર. તો એવું કેટલી ટાઈમ થાય? 5 આવે લાસ્ટમાં, એવું 10 ટાઈમ્સ થાય, બરાબર. એવી રીતે 6 લાસ્ટ ડિજિટ, મોબાઈલ નંબરનો લાસ્ટ ડિજિટ 6 હોય એવું કેટલી ટાઈમ થાય? 14 ટાઈમ્સ થાય. કેટલા લોકોનો સર્વે કરેલો છે? 200. તો 14 upon 200, 2 થી 7, 2 થી 100, 7 upon 100, 0.07. 0.07, this is your probability. Homework ના બે ક્વેશ્ચન આપું છું. એક્સરસાઇઝ 1 જ છે, એક્સરસાઇઝ 15.1. હોમવર્ક ક્વેશ્ચન 2 એન્ડ ક્વેશ્ચન 7 હોમવર્કમાં કરવાના છે. જેટલું આજે કરાયું તેની નોટ્સ બનાવીને મને વોટ્સઅપ કરવાની છે અલોંગ વિથ હોમવર્ક. થેન્ક યુ.